बालमित्रो आजे अंग्रेजी में आपणे यूनिट 8 एमा प्रथम अने बीजी एबीसीडीना सरखा अंग्रेजी मूळाक्षरो एने लीटीथी जोड़वाना छे। तो आपणे जोड़ता शीखीए। तो चालो बाल दोस्तों, अहीं तमे जुओ छो ने कि पहला खाना में प्रथम एबीसीडीना मूळाक्षरो छे अंग्रेजी, बाजू में आप्या छे ये बीजी एबीसीडीना अंग्रेजी मूळाक्षरो छे। तो आपणे एने जोड़ता शीखीशुं। चलो हूँ जोड़ू छू बाल दोस्तों। पहला आपणे एच जोड़िए। एच जुओ, एच साथ एच जोड़ो ने, पहलो पहली एबीसीडीनो, बीजो बीजी एबीसीडीनो। चलो पछी ए शोधवानो। चलो ए जोड़ियो ने आपणे, हवे शुं शोधवानुं? ई। ई शोधीशुं हवे आपणे। चलो शोधाई गयुं। हवे छेल्ले शुं शोधवानुं? जो जे। तो आपणे जे साथे जोड़ी दईए। चलो तो तमे जोयुं ने कि प्रथम एबीसीडी अने बीजी एबीसीडी एने आपणे जोड़ता शीख्या। हवे आगळ जोईए आपणे बीजा खानामां के बी जी अने डी ए आपणे प्रथम अने बीजी एबीसीडीना मूळाक्षरो साथे जोड़ीशुं। જો ભાઈ હું જોડું છું, ફૂટપટ્ટી વગર જોડું છું ભાઈ, એટલે લાઇન સીધી ન થાય, પણ તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે। ચાલો કેની સાથે આપણે કે જોડીશું, જોડ્યો ને કેની સાથે કે। હવે શું શોધવાનું? બી, પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો બીની સાથે જોડીશું, જોડ્યો। ચાલો પછી હવે આપણે જી શોધીશું। તો જો ઉપર છે ભાઈઓ, આ જી સાથે જોડી દીધું। હવે શું શોધવાનું બાકી રહ્યું? ડી। તો આપણે ડી સાથે આ જોડી દઈએ। જોયું ને બાળ દોસ્તો, પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી એ આપણે જોડી દીધી। હવે આપણે ત્રીજા ખાનામાં જોઈએ, ત્રીજી। પ્રથમ ખાનામાં પહેલી એબીસીડીના અક્ષરો છે અને બાજુમાં બીજી એબીસીડીના મૂળાક્ષરો છે। કયા 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 છે આપણે શોધીએ? એફ, આઈ, એમ અને એલ। હવે બાજુમાં જુઓ, એમ, એલ, એફ અને આઈ। તો આપણે પ્રથમ એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષર અને બીજી એબીસીડીના મૂળાક્ષરોને જોડી દઈએ। પહેલાં આપણે શું શોધશું? એફ। ચાલો એફ સાથે જોડી દઈશું, એફ સાથે જોડ્યું ને। હવે શું શોધવાનું? આઈ। આઈ સાથે જોડી દીધું। હવે શું શોધીશું આપણે? એમ। ચાલો એમ સાથે જોડી દીધું। હવે શું બાકી રહ્યું? એલ। તો એલ સાથે આપણે જોડી દઈએ, જોડી દીધું ને। તો બાળ દોસ્તો, હવે તમને ખ્યાલ આવ્યો પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એના મૂળાક્ષરો આપણે જોડતા। તો ચાલો હવે આપણે યુનિટ 9 શીખીએ। યુનિટ 9ની અંદર ચોરસમાં આપેલા પ્રથમ અને બીજી એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો શોધી અને આપણે એની ફરતું ગોળ કરવાનું છે। જુઓ બાળ દોસ્તો, પહેલાં જે ચોરસ ખાનામાં આપ્યું છે ને, બે ખાનામાં, એમાં જી અને આઈ અને બાજુમાં લાઇનમાં આપી છે, આખી લાઇનમાં એ પ્રથમ એબીસીડીના જુદા જુદા અંગ્રેજી મૂળાક્ષરો છે। તો એમાંથી આપણે જ્યાં જી હોય અને જે ખાનામાં આઈ હોય એની ફરતું આપણે ગોળ કરવાનું છે। જો તો આપણે સૌ પ્રથમ જોઈએ તો પહેલો એ આપ્યો છે, બાજુમાં બી આપ્યો છે, બાજુમાં સી આપ્યો છે, બાજુમાં ડી આપ્યો છે, પછી ઈ આપ્યો છે, પછી એફ આપ્યો છે, પછી શું આપ્યું છે? જી। તો એની ફરતું આપણે ગોળ કરીશું, થઈ ગયું ને। ચાલો પછી જી, પછી એચ આપ્યો છે, પછી શું આપ્યું છે? આઈ। તો એક બાળ દોસ્તો એક ધ્યાન રાખજો ભાઈ કે આવી રીતે મોટો લીટો થાય તો ન થાય એવું કરવાનું। પછી આપણે આઈ કરીશું, આઈ, બરાબર, અને છેલ્લો આપ્યો જે। તો ચાલો
आपणे पहला बे जवाब शोधी काढ्या। हवे बीजा खानामां जुओ શું શોધવાનું છે એચ અને કે। તો પહેલો મૂળાક્ષર જે આપ્યો છે પછી કે આપ્યો છે એટલે કેની ફરતું ગોળ કરવાનું કે પછી આઈ જી અને એચ કર્યું પછી ડી સી બી એલ એ। ચાલો બંને જવાબ શોધાઈ ગયા। હવે ત્રીજા ખાનામાં જોઈએ શું શોધવાનું છે બી અને એફ। તો સી ડી પછી શું આવ્યું બી, તો બીની ફરતું ગોળ મીંડો કરવાનું। ચાલો બી પછી ઈ એલ એ આઈ, હવે આ શું આવ્યું એફ, એફની ફરતું ગોળ મીંડો કરવાનું। જે અને કે, ચાલો બંને મળી ગયા। હવે પછીની લાઈનમાં જુઓ જે, તો અહીં આપણે બીજી એબીસીડીના મૂળાક્ષરો છે એમાં જે અને એલ એ બંને શોધીને આપણે એનું ફરતું ગોળ કરવાનું। હવે કઈ એબીસીડીના મૂળાક્ષરો છે, બીજી એબીસીડીના, તો પહેલો જ જે આપ્યો છે એટલે એની ફરતું ગોળ મીંડો કરવાનું। ચાલો પછી એચ એફ આઈ કે, હવે એલ આવ્યો એટલે એલ ફરતું ગોળ મીંડો કરીએ, પછી જી ઈ ડી અને સી। એ જ રીતે હવે પછીના ખાનામાં જોઈએ આપણે શું શોધવાનું ઈ અને ડી। તો બીજી એબીસીડીમાં પહેલો જી આપ્યો છે, પછી આઈ આપ્યો છે, પછી એચ આપ્યો છે, હવે આપણે ડીની ફરતું ગોળ મીંડું કરશું, ડી પછી બી એફ કે જે એલ અને ઈ એટલે ઈની ફરતું ગોળ મીંડું કરશું। ચાલો બાળ દોસ્તો, તો આપણે ઈની ફરતું ગોળ મીંડું કરીશું। ચાલો વિદ્યાર્થી બાળ દોસ્તો, હવે આપણે છેલ્લું ખાનું જોઈએ એમાં શું શું શોધવાનું છે। સી અને એમ આ બંને વસ્તુ શોધીશું આપણે, બરાબર। ચાલો તો બાળ દોસ્તો, હવે આ છેલ્લા ખાનામાં આપણે અંગ્રેજી મૂળાક્ષર બે શોધવાના છે, સી અને એમ। તો હવે તમે બરાબર ધ્યાન રાખજો ભાઈ, આ સી અને એમ આપણે શોધીએ છીએ। તો પહેલો આપણે મૂળાક્ષર જોઈએ, તો એ ઈ જી બી એમ, તો એમની ફરતું ગોળ મીંડું કરીએ, પછી જે એચ આઈ સી, તો સીનું ફરતું ગોળ મીંડું કરીએ, અને છેલ્લો આપ્યો છે એફ। તો બાળ દોસ્તો, આવડી ગયું તમને? આ રીતે તમારે સાચા જવાબ શોધવાના છે। હવે આપણે આગળ અભ્યાસ બીજો જોઈએ, પ્રશ્ન યુનિટમાં 10, તો 10મું યુનિટ જોઈએ। 10મા યુનિટમાં હવે આપણે આગળ શીખીએ, તો 10મા યુનિટમાં અંગ્રેજી મૂળાક્ષર આપ્યા છે, એમાં આપણે અંગ્રેજી મૂળાક્ષર ઉચ્ચાર લખેલો છે, આપણે લખીશું એ। તો દરેકની અંદર તમે જુઓ, પહેલો મેં લખેલો છે એ પહેલી એબીસીડીનો એ છે, બાજુમાં બીજી એબીસીડીનો એટલે કે એ, પછી એફ જુઓ પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડીનો, પછી કે, પછીના ખાનામાં શું લખ્યું છે વાંચતા આવડે ને, ઈ, જોતા જાઓ છો ને પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી, ઈની નીચે આપ્યો છે બી, બી પછી આપ્યો છે જે, જે પછી શું આપ્યું છે એચ, એચની નીચે કયા મૂળાક્ષર છે અંગ્રેજી એલ, પછી ડી, પછી જી, પછી એમ અને આઈ। તો અહીં સુધી આપણે પૂરતા શીખ્યા, તમે જોયું ને, એમ તમારે ઘરે પણ પૂરવાનું થશે। હવે પછીના તાસમાં આપણે આગળ અભ્યાસ કરીશું, આવજો।